બુદ્ધિશાળી ભેંસ એક સમયની વાત છે એક નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો હતો એનું નામ એડગર હતું એ એક નાનકડા ઘરમાં રહેતો હતો અને એક ખેતરનો માલિક હતો એડગરની પાસે એક પાડો હતો એનું નામ બાઉન્ટી હતું આ એક અસામાન્ય નામ હતું પણ એના પોતાના ઘણા કારણો હતા પાડો મળ્યા પહેલા એડગર એક ખૂબ જ ગરીબ માણસ હતો બાઉન્ટી સાચે જ પોતાના માલિકને ખૂબ જ મદદ કરતો હતો એડગર પાસે આ એક જ પાડો હતો અને એ એને આખો દિવસ ખેતરમાં જોતરતો અને એ પાડો એડગરને કેટલાય કામમાં ઘણી મદદ કરતો જલ્દીથી એડગર પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારના અનાજ ઉગાડતો થઈ ગયો એડગરને આજુબાજુથી ખૂબ માન મળ્યું એને એટલી બધું જેના કારણે મળ્યું હતું એટલે એણે એના પાડાનું નામ બાઉન્ટી રાખ્યું હતું બાઉન્ટી એક ખાસ પાડો હતો એ બુદ્ધિશાળી હતો અને હંમેશા ઉર્જાવાન રહેતો એડગરને ખબર હતી કે બાઉન્ટી એક સ્વતંત્ર મિજાજનો પ્રાણી છે જ્યારે કંઈ કામ ન હોય ત્યારે ફરતો રહેતો અને સાંજે એ ઘરે પાછો ફરતો જેમ જેમ સમય વીતતો ગયો એડગર એક બીજો પાડો લઈ આવ્યો એ એને બાઉન્ટીથી વધારે પ્રેમ કરતો હતો પણ સાથે એણે એ પણ જાણી લીધું કે કામનો બોજો ખૂબ જ વધારે છે એટલે હવે એને વેચવાની જરૂર છે એડગર પોતાના પ્રાણીઓને થકવી દેવા નહોતો માંગતો એક દિવસ ખેતર જોતરતી વખતે બાઉન્ટી વચ્ચે જ બેસી ગયો અને હાંફવા લાગ્યો એડગરના બે પાડાઓને ઘરે લઈને આવ્યો એ રાતે એડગરને ઊંઘ જ ન આવી એ જાણી ગયો હતો કે હવે બાઉન્ટીને છોડવાનો સમય આવી ગયો છે બીજા દિવસે એ બાઉન્ટીને જંગલમાં લઈને ગયો અને એના ગળામાંથી ઘંટી ઉતારી દીધી બાઉન્ટીએ ખુશ થઈને એનું માથું હલાવ્યું બાઉન્ટી તું એક સારો પાડો છે હું તારું કર્જ ક્યારે નહીં ચૂકવી શકું હવે તારે વધારે કામ કરવાની જરૂર નથી તું હવે આઝાદ છે હું હંમેશા તને યાદ રાખીશ મારા મિત્ર જાકો ફર અને ધરતીને માણ હવે મને રડાવીશ નહીં તને જ્યારે ઈચ્છા થાય ત્યારે મારા ઘરે આવી શકે છે તને રસ્તો ખબર છે બાઉન્ટી પોતાના માલિકને છોડતી વખતે ઉદાસ હતો પરંતુ એને ઉત્સુકતા હતી કે આગળ શું છે તાજી હવાનો આનંદ લઈ ને ખુશીથી આગળ જવા લાગ્યો એ નીડર બનીને આખા જંગલમાં ફરતો રહ્યો એને તળાવમાંથી પાણી પીધું અને રસ્તામાં ઉગેલું ઘાસ ખાધું જલ્દીથી સૂર્યાસ્ત થવા લાગ્યો અંધારું થઈ રહ્યું હતું બાઉન્ટીએ સુરક્ષિત જગ્યા શોધવા માટે આજુબાજુ નજર દોડાવી અને એને મળી ગઈ આ ગુફા બિલકુલ તળાવની પાસે છે આ જગ્યા તો બહુ મોટી છે અને એનું વાતાવરણ પણ હુંફાળું છે રહેવા માટે એકદમ યોગ્ય છે હું થાકી ગયો છું આ જ્યાં ત્યાં ફરવાનું મને જિરાફની જેમ પાતળો કરી દેશે બાઉન્ટી ગુફામાં રહેવા લાગ્યો એ તળાવનું તાજું પાણી પીતો અને પાસે જ ઘાસ ચરતો અને અંદર જઈને શાંતિથી સૂઈ જતો કેટલાય દિવસો પસાર થઈ ગયા અને બાઉન્ટીને જંગલમાં એનું આ જીવન ગમવા લાગ્યું પણ એ ઘરેલું પાડો હોવાથી સામાન્ય અને માસૂમ પ્રાણી હતું એને એ વાતની ખબર નહોતી કે આ જંગલમાં બીજા અનેક પ્રાણીઓ રહેતા હતા અને બધા જ એની જેમ માસૂમ નહોતા એ વાત પર બાઉન્ટી ખુશીથી એનું જીવન પસાર કરી રહ્યો હતો જ્યારે કોઈ હતું જે આ પાડા પર નજર રાખીને બેઠું હતું ટીમી એક શિયાળ દરરોજ બાઉન્ટી જ્યારે આજુબાજુ ટહેલવા ગુફામાંથી બહાર જતો ત્યારે ટીમી બિલાડી પગે એની જગ્યાએ એનો પીછો કરતો રહેતો બાઉન્ટી હંમેશા એના રોજના કામમાં એટલો ડૂબેલો રહેતો કે એને ટીમીની હાજરીનો અનુભવ જ ના થયો આ પાડો તો બહુ બહાદુર છે એકલો જ આખા જંગલમાં હરે ફરે છે જવા દે એક તો એ બહુ બહાદુર છે અથવા તો બહુ મૂર્ખ છે મારો મતલબ છે કે એને ખબર છે કે કોની ગુફામાં ફરી રહ્યો છે ચાલો થોડી મજા લઈ લઈએ એ કેમ છે તું શું તું અહીં નવો છે
હવે હું અહીં રોજ ચરવા આવું છું એટલે હું પોતાને નવો નહીં કહું. તમે બહુ મજાકિયા પણ બહુ નાના જાનવર છો. એક શિયાળ પાડાને નાનું જાનવર કે આ તો ખરેખર મજાક છે. તારી હિંમત કેવી રીતે થઈ મારી મજાક ઉડાવવાની? હું જંગલનો રાજા છું. જેમાં તું રહે છે એ મારી ગુફા છે. અહીં બધા પ્રાણીઓ મારી દયા પર રહે છે. જો તું જીવવા માંગતો હોય તો તારે મને દંડવત પ્રણામ કરવા પડશે હમણાં જ. તે સાચું કીધું હતું. હું અહીં નવો છું, પણ એનો મતલબ એ નથી કે હું તારી વાતો પર વિશ્વાસ કરું. સાંભળ શિયાળ, મને ખબર છે કે તું આ જંગલનો રાજા નથી. તને તો એ પણ ખબર નથી કે ખરેખર આ જંગલ કેટલું ગાઢ છે. મારી સલાહ છે કે મારો સમય બરબાદ ન કર. ટીમી અંદરથી ધુઆ પુઆ થઈ ગયો. એ ગુસ્સામાં ધ્રુજી રહ્યો હતો. એણે કસમ લીધી કે એક દિવસથી તેના અપમાનનો બદલો લેશે. બીજી તરફ બાઉન્ટી સમજી ગયો હતો કે હવે એને વધારે સાવધાન રહેવું પડશે. એ ચાલાક શિયાળને ખબર છે હું ક્યાં રહું છું. એનો મતલબ એ છે કે એ મારા પર નજર રાખી રહ્યો છે. પહેલા મેં આવું ક્યારેય વિચાર્યું નહોતું. એ ગુફા જરૂર કોઈની હશે. હું ત્યારે શું કરીશ જ્યારે ગુફાનો અસલી માલિક પાછો આવી જશે? મારે અહીં વધારે સાવધાન રહેવું પડશે. એ રાતે ચંદ્ર આકાશમાં પોતાની ચાંદની ફેલાવી રહ્યો હતો. જ્યારે બાઉન્ટી ગુફામાં સૂતો હતો એણે કંઈક સાંભળ્યું. એણે એક નાનકડા કાણામાંથી બહાર જોયું તો એક વિચિત્ર પડછાયો દેખાયો. પહેલા એને લાગ્યું કે એને હેરાન કરવા માટે શિયાળ ફરી પાછું આવ્યું છે, પણ જ્યારે પડછાયો નજીક આવ્યો ત્યારે બાઉન્ટી ધ્રુજવા લાગ્યો. વાઘ હતો, અસલી વાઘ. ઓ નહીં, ચોક્કસ આ ગુફા વાઘની છે. હવે હું શું કરું? એ તો મને ખાઈ જશે. જેમ જેમ વાઘ પાસે આવતો ગયો બાઉન્ટીની ધ્રુજારી વધવા લાગી. એક મિનિટ, ઠંડા મગજથી કંઈક વિચારવું પડશે. હા, હું એને જોઈ શકું છું, પણ એ મને નથી જોઈ શકતો. એ મારા માટે ફાયદાકારક છે. જુઓ, એ આવી રહ્યો છે. તને શું થઈ ગયું છે? એ આપણને સાંભળી લેશે. અરે સાચી વાત, માફ કરજે, પણ જો તો ખરો એ કેટલો સ્વાદિષ્ટ લાગે છે. શું મેં તને નહોતું કીધું કે એ અહીં જ રહે છે અને એટલો મોટો છે કે આપણે બંને મળીને એને ખાઈ શકીએ? ઠીક છે, તે સાચું કહ્યું. આપણું આજે રાતનું જમવાનું નક્કી થઈ ગયું. કેમ નહીં? હવે થરથર ધ્રુજવાનો વાઘનો વારો હતો. કોણ છે આ જાનવરો? એ ઉભો કેમ છે? એને તો બહુ મોડું થઈ રહ્યું છે અને મને બહુ ભૂખ લાગી છે. ચાલ બહાર જઈને આપણે એના પર આક્રમણ કરીએ. એ આપણા બે સામે લડી નહીં શકે. આ ચાલ તો કમાલ કરી ગઈ. વગર વિચારીએ વાઘ છલાંગ મારીને જંગલની બહાર જતો રહ્યો. બાઉન્ટીએ નિરાંતનો શ્વાસ લીધો અને હવે એને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવાથી ફાયદો થાય છે. બીજા દિવસે જ્યારે ટીમી જંગલમાં મસ્તી કરી રહ્યો હતો ત્યારે એ વાઘ સાથે અથડાઈ ગયો. એ તો મને ગભરાવી દીધો. ડરાવી દીધા? મેં તમને ડરાવી દીધા? પણ તમે તો એક વાઘ છો. હા હા, મને ખબર છે હું આ જંગલનો વાઘ છું, પણ જો તું વિચારતો હોય કે જંગલમાં મારાથી ખૂંખાર જાનવર નથી તો તું મૂર્ખ છે. કાલે રાતે જેમાંથી બે સાથે મારો સામનો થયો એમણે મારી ગુફા પર અધિકાર જમાવી દીધો છે. હવે મારે નવી ગુફા શોધવી પડશે. એક મિનિટ, શું? જે તમારી ગુફામાં રહે છે એ તમારાથી મોટું અને ખૂંખાર છે? શું તમે મજાક કરો છો? એક પાડો છે અને તમારા બે પ્રાણીઓ કહેવાનો શું મતલબ? કારણ કે ત્યાં તો એક જ પાડો રહે છે. તું વિચારે છે કે હું એટલો મૂર્ખ છું કે એક ભેંસથી ભાગી જઈશ? ત્યાં બે બહુ જ મોટા પ્રાણીઓ છે. પ્રાણી? હા, મને ચોક્કસ ખબર નથી કે કોણ છે. હું ગુફામાં દાખલ નહોતો થયો, ખાલી અવાજો જ સાંભળ્યા હતા.
એ મારી પર હુમલો કરવાના હતા પણ એ એવું કરે પહેલા જ હું ત્યાંથી ભાગી ગયો તું બિચારો વાઘ એને તમને બુદ્ધ બનાવ્યા ત્યાં કોઈ પ્રાણી નથી બસ એક પાડો છે જ્યારથી એણે આ જંગલમાં પગ મૂક્યો ત્યારથી હું એના પર નજર રાખી રહ્યો છું ચૂપ થઈ જા શિયાળ મારી બેઇજ્જતી કરવાની તારી હિંમત કેમ થઈ તું વિચારે છે કે હું એટલો મૂર્ખ છું કે એક ભેંસને ખૂંખાર જાનવર સમજું હું એ સાબિત કરી શકું છું કે તમે એના શિકાર નથી એ તમારો શિકાર છે ચાલો એક કામ કરીએ હું તમારી સાથે આવું છું આપણે એ ગુફામાં દાખલ થઈશું અને જે અંદર છે એને પકડવામાં હું તમારી મદદ કરીશ અને એમ પણ હું એક અક્કલપાડાથી બદલો લેવા માંગુ છું પણ તમારી મદદના બદલામાં મને વચન આપો કે તમે ક્યારે મારા પર હુમલો નહીં કરો શું તું સાચું કહી રહ્યો છે ઉભો રહે જો તું મને મૂકીને ત્યાંથી ભાગી જઈશ ત્યારે શું થશે મને ખબર છે ચાલો આપણે એક દોરડું બાંધી લઈએ એક છેડો તમારા પેટ પર અને બીજો છેડો મારા પેટ પર આવી રીતે તમે તમારી તરફ મને ખેંચી શકો છો જો હું ભાગવાનો પ્રયત્ન કરું તો મંજૂર ભાગ ભાગી ગયો એ બંનેએ પોતાની ફરતે એક દોરડું બાંધ્યું અને ગુફાની તરફ ચાલવા લાગ્યા શિયાળ ખુશ હતું એણે બંને કામ કરવાની તરકીબ શોધી લીધી હતી બાઉન્ટીને પાઠ ભણાવવાનો અને વાઘનો વિશ્વાસ જીતવાનો જ્યારે એ ગુફા પાસે આવ્યા ત્યારે બાઉન્ટી એમને આવતા જોયા જેવું એણે શિયાળને જોયું એ સમજી ગયો કે શું ચાલી રહ્યું છે એને લાગે છે કે એ બહુ હોશિયાર છે હવે મને વાત કરવા દો જ્યારે હું તમને કહું ત્યારે જ ગુફામાં પ્રવેશ કરજો અરે મૂર્ખ શિયાળ મેં તને કીધું હતું કે મારી માટે બે વાઘ લાવજે તું માત્ર એક લઈ આવ્યો શું અમે કાલ રાતથી કંઈ જ ખાધું નથી અને હવે તું ઈચ્છે છે કે અમે એક જ વાઘને વહેંચી ખાઈએ તું એના માટે કામ કરે છે ના 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 એ સાચું નથી તું ખરેખર કોઈ કામનો નથી વાંધો નહીં એને અંદર લઈને આવ વાઘ પોતાનો જીવ બચાવીને ભાગ્યો એ એટલો ડરી ગયો હતો કે એને ટીમી વિશે કંઈ જ યાદ ન આવ્યું જે દોરડાના બીજે છેડે બંધાયેલો હતો બહુ વાગી રહ્યું છે એ આ શિયાળને પાઠ ભણાવશે હું એક બહુ જ મહત્વનો પાઠ આજે શીખ્યો છું જો મેં મારી જાતને શાંત ન રાખી હોત તો હું એ બંનેને ભગાવી ન શક્યો હોત પરિસ્થિતિ ગમે એટલી મુશ્કેલી ભરી કેમ ન હોય આપણે હંમેશા શાંત રહેવું જોઈએ બાઉન્ટી સાચો હતો કારણ કે દરેક પરિસ્થિતિમાં એ શાંત રહ્યો એટલે જ પોતાની મદદ કરી શક્યો અને જ્યાં સુધી શિયાળનો સવાલ છે અને શિયાળ માટે નહીં એને પણ એનો બોધપાઠ મળી ગયો હશે